सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। જીવને ચોખવવામાં આવતા ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા પર આમ આદમી પાર્ટી કરે આકરા પ્રહાર, ધારાસભ્યની હરકતે સરકારની છબી પણ ખરડી। ડીસામાં પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડની ગંભીર લાપરવાહી, રહેણાંક વિસ્તારમાં એક્સપાયર થયેલી પાણીના પૃથ્થકરણ માટે વાપરવામાં આવતી કેમિકલ ભરેલી સેંકડો શીશીઓ ફેંકી નિયમોની ઉડાવી ધજિયા। પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજનામાં પસંદ પામેલા વડગામ તાલુકાના બાદરપુરા ખાતે જિલ્લા વિકાસ અધિકારીએ કર્યું ખાતમુહૂર્ત। અને ધાનેરા તાલુકાના સબાવડી ગામમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચારની ફરિયાદ, સબાવડી ગામના આદિવાસી પરિવારો પણ સરકારની સુવિધા યોજનાથી વંચિત। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસાના ધારાસભ્યની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થવાની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દીધી છે। ભાજપ સરકારને બદનામ કરતી આ ઘટનાને સૌ કોઈને ચોંકાવી દીધા છે, ત્યારે આ ઘટનાને પગલે ડીસામાં આમ આદમી પાર્ટીએ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે અને શશીકાંતભાઈ પંડ્યાની ગંભીર બેદરકારી સામે સવાલો ઉઠાવ્યા છે। ભેમાભાઈ ચૌધરીએ આજે બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી શશીકાંતભાઈને બે જવાબદાર નેતા ઠેરવ્યા છે। ડીસા તાલુકાના ડેડોલ ગામે એક રોડનું ખાતમુહૂર્ત કરવા માટે માનનીય ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા દ્વારા એક લોક ગાયક કલાકારને બોલાવીને વસ્તી ભેગી કરવામાં આવે છે। એક બાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે, બનાસકાંઠાની અંદર રોજ એના કેસ વધી રહ્યા છે, તો જે પ્રકારે ધારાસભ્ય અને લોક ગાયક કલાકાર દ્વારા વસ્તી ભેગી કરી અને લોકોને કોરોનાગ્રસ્ત કરવાનું કાર્ય જે કર્યું છે તે શરમજનક છે અને આમ આદમી પાર્ટી દ્વારા અમે વખોડી રહ્યા છીએ। એક બાજુ નવરાત્રિની અંદર નવરાત્રિ ઉજવવાની પરમિશન નથી મળી રહી અને બીજી બાજુ ધારાસભ્ય શ્રી આ રીતની વસ્તી ભેગી કરીને ઘોડે ચડીને જે પ્રકારના તાયફાઓ કરી રહ્યા છે અને કોરોના ફેલાવવાનું કામ જે પ્રકારે પાટીલ કરી રહ્યા હતા એવા ધારાસભ્ય શ્રી કરી રહ્યા છે, એમના પગલે ચાલી રહ્યા છે અને તંત્ર પણ મુક્ષ પ્રેક્ષ બનીને આ તમાશો જોઈ રહ્યું છે। ખરેખર તમારામાં નૈતિકતા હોય, હિંમત હોય તો કાયદેસરની જે પ્રકારે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો છે, અનુશાસનનો ભંગ થયો છે, વડાપ્રધાન માનનીય શ્રી વારંવાર અપીલ કરે છે કે 2 ગજની દૂરી રાખવી જોઈએ, માસ્ક પહેરવા જોઈએ, સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઈએ, તો માનનીય ભાજપના ધારાસભ્ય શ્રી પણ એમનું પાલન નથી કર્યા। જે પ્રકારે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો છે એમના સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી હું આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરી રહ્યો છું। રાજકીય નેતાઓને જાણે કોરોનાનો કોઈ ભય નથી, એક તરફ ડીસાના ધારાસભ્ય હજારો લોકોના જીવ પર ખતરો ઊભો કરી રહ્યા છે તો બીજી તરફ વાવના ધારાસભ્ય પણ માસ્ક વગર ફરતા જોવા મળ્યા છે। કેરીબેન ઠાકોર અગાઉ પણ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે। કોરોના વાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે ગેનીબેન ઠાકોર કાંકરેજ તાલુકાના નાથપુરા ગામમાં યોજાયેલી સાંકળ તુલામાં પોતાને તો ખતરો મૂક્યા, પરંતુ સાથે સાથે અહીં રહેલા લોકોને પણ ખતરામાં મૂકી દીધા હતા અને સરકારની ગાઈડલાઈનના લીરે લીરા ઉડાવ્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં આજે કોરોનાના લેવાયેલા 505 સેમ્પલ લેવાયા છે। આ સેમ્પલમાં 9 કેસ પોઝિટિવ નોંધાયા છે। 477 રિપીટ ટેસ્ટમાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 28 આરટીપીસી ટેસ્ટમાંથી 7 પોઝિટિવ સામે આવ્યા છે। આજે પોઝિટિવ આવેલા કેસોમાં 4 કેસ પાલનપુરના છે, જ્યારે 3 વડગામ અને 2 ડીસામાંથી સામે આવ્યા છે। બનાસકાંઠા બહુજન સમાજ પાર્ટીના જિલ્લા અધ્યક્ષ પીઆર સોલંકી અનવ કાર્યકરો દ્વારા હાથરસમાં બનેલ દલિત સમાજની દીકરીની ઘટનાને નવા સખત શબ્દોમાં વખોડીને ડીસા પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં હાલમાં વધી રહેલા દરેક રાજ્યમાં દીકરીઓ પર બનાવને લઈ સરકાર ચિંતિત બનીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અવનવી જે ઘટનાઓ બની રહી છે, બળાત્કાર, અત્યાચાર, મર્ડર આવી ઘટના બનવા ઉપરથી જો દેખાઈ આવે છે કે
કે ભારત દેશની કાયદો વ્યવસ્થા ખતરી છે. એમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં ઉપરા છાપરી જે બળાત્કારની ઘટના, ગેંગરેપની ઘટના બની છે, એના માટે જવાબદાર સરકાર છે. સરકારે તાત્કાલિક કાર્યવાહી નથી કરી અને તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. હાલમાં જે એસપી અને જે ડીએમના નિવેદનો પણ આવે છે એ નિંદાલાયક છે. અને હમણાં મળતી માહિતી મુજબ એસપી અને ડીએમને સસ્પેન્ડ કરવામાં આવે છે, પણ સસ્પેન્ડ નહીં, એમને ડિસ્મિસ કરવામાં આવે, કારણ કે એમને પુરાવાનો નાશ કર્યો છે. એમને દીકરીને સળગાવી નાખી છે લાશને, એટલે એમને પણ પુરાવાનો નાશ કર્યો છે. ક્યાંક ને ક્યાંક એના પર ગુનો કર્યો છે. એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, એ પણ જેલમાં જવું જોઈએ. અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી એ પણ રાજીનામું આપવું જોઈએ. અને દેશના વડાપ્રધાને પણ શરમ જેવું હોય તો રાજીનામું આપવું જોઈએ, તાત્કાલિક ધોરણે રાજીનામું આપે. હમણાં અમારા બીએસપીના સુપ્રીમો બેનજી માયાવતીજીએ પણ કહ્યું હતું કે યોગીજીનું કામ મઠમાં છે, સંસદમાં નથી. એ પણ મઠમાં પહોંચે, રાજીનામું આપી અને જલ્દી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપે એવી અમારી માંગ છે. અને સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી પણ રાજીનામું આપે, કારણ કે એ વકીલની હત્યા થઈ હતી અને અહીંયા પણ કાયદો વ્યવસ્થા કથરી રહી છે. એટલે જે ભાજપની સરકાર છે ત્યાં અત્યાચારો થઈ રહ્યા છે અને જલ્દી રાજીનામું આવે એવી અમારી માંગ છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત યુવતી સાથે થયેલી ગેંગરેપની ઘટના બાદ સમગ્ર દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ ઉપરાંત કચ્છના રાપરમાં વકીલની થયેલી હત્યા બાદ શનિવારે મોડી સાંજે ડીસા ખાતે પણ બનાસકાંઠા અનુસૂચિત જાતિ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉત્તર પ્રદેશની યોગી સરકાર વિરુદ્ધ નારાજગી કરવામાં આવી હતી. ત્યારે આ ઘટનાને પગલે કોઈ અરાજકતા ના સર્જાય તે માટે ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. સમગ્ર અનુસૂચિત જાતિના એસટી ઓબીસી સમગ્ર અનુસૂચિત જાતિના આગેવાનો જે રાપરમાં દેવજીભાઈની હત્યા થઈ છે અને હાથરસ જે મનીષાબેનનો બળાત્કાર કરવામાં આવ્યો છે તે સંદર્ભે તેમના આત્માની શાંતિ માટે કેન્દ્રમાં આયોજન કર્યું છે. અને ઉત્તર પ્રદેશની જે નાલાયક યોગી સરકારે જે બેનના અંતિમ સંસ્કાર કરવાના હોય એની જગ્યાએ બેનને રાતોરાત સળગાવી દેવામાં આવ્યા છે. એમના પરિવારને એમની દીકરીનું મોઢું જોવા નથી દેવામાં આવ્યું. તો આ નાલાયક સરકારને તાત્કાલિક ધોરણે રાજીનામું આપવું દેવું જોઈએ એવા સમગ્ર બનાસકાંઠા અનુસૂચિત જાતિના લોકો અમે માગણી કરીએ છીએ. અને આવા દરિંદોને તાત્કાલિક ધોરણે જાહેરમાં ફાંસી આપવામાં આવે એવી સમગ્ર બનાસકાંઠા અનુસૂચિત જાતિના લોકોની માંગ છે. જય ભીમ. આજે શું કાર્યક્રમ? આજે બેન મનીષાબેનના આત્માને શાંતિ માટે કેન્દ્રમાંથી આયોજન કરવામાં આવ્યું છે અને બે દિવસ પહેલાં જે મેં માન્ય પ્રાંત સાહેબને પણ આવેદન પત્ર આપી અને હત્યારાઓને ફાંસી આપવા માટેની માંગ કરવામાં આવી છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ડીસામાં પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડની ગંભીર લાપરવાહી. રહેણાંક વિસ્તારમાં એક્સપાયર થયેલી પાણીના પૃથ્થકરણ માટે વાપરવામાં આવતી કેમિકલ ભરેલી સેંકડો શીશીઓ ફેંકી નિયમોની ઉડાવી ધજિયા. પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજનામાં પસંદ પામેલા વડગામ તાલુકાના બાદરપુરા ખાતે જિલ્લા વિકાસ અધિકારીએ કર્યું ખાતમુહૂર્ત. અને ધાનેરા તાલુકાના સબાવડી ગામમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચારની ફરિયાદ. સબાવડી ગામના આદિવાસી પરિવારો પણ સરકારની સુવિધા યોજનાથી વંચિત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજી થી બનાવેલ આ
ISO 9001:2015 certified. Cobra Wadna Thambla, તેમજ કાંટાળો વાયર અને જાળી. Cobra Wadna Thambla માં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં Thambla Fuara કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાઓ, વાડ કરાવો. Cobra Wadna Thambla. मैं हूँ कुमार जी का घर. कुमार जी जो अपना सारा कीमती वक्त मेरी मेंटेनेंस में लगाते हैं, सूरज की गर्मी से हाय कोई तो बचाए. कुमार जी के घर एक फरिश्ता आया जिसके अंदर सारा घर समाया. अब है ना बारिश का डर ना धूप की फिकर. ड्यूराशन एक्सटेंशियो के संग जियो बेफिकर, मेंटेनेंस से मत हो परेशान. ड्यूराशन एक्सटेंशियो रखे बरकरार हर बिल्डिंग की शान. બનાવો આપની વૈશ્વિક અને ઝળહળતી કારકિર્દી. ઉત્તર ગુજરાતમાં સ્થાપિત અને ઉદ્યોગ જગતમાં વિદ્યાર્થીઓની ઉચ્ચ ગુણવત્તા માટે સુપ્રસિદ્ધ એવી ગણપત યુનિવર્સિટીના વિભિન્ન એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, કમ્પ્યુટર એપ્લિકેશન્સ, કોમર્સ, સોશિયલ સાયન્સ, ફાર્મસી, પ્યોર સાયન્સ, આર્કિટેક્ચર, ડિઝાઇન, લો અને મેરીટાઇમ જેવા ક્ષેત્રના વિવિધ ડિપ્લોમા, બેચલર્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને માસ્ટર્સ પ્રોગ્રામ્સમાં જોડાઈને એડમિશન પ્રક્રિયા જલ્દી જ પૂર્ણ થવા જઈ રહી છે. કોલ 9978996944 ઓર વિઝિટ admission.guni.ac.in ટુ સિક્યોર યોર એડમિશન્સ ટુડે. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. આપણે હમણાં જ સ્વચ્છતાની આગ્રહી એવા મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરી. ગાંધીજી સ્વચ્છતાના પ્રતીક હતા, પરંતુ ગાંધીની સ્વચ્છતા પર ડીસામાં આવેલા પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડને કંઈ લેવા દેવા નથી. ડીસા સહિત સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોના વાયરસ આતંક મચાવી રહ્યો છે. તેવામાં ડીસા શહેરથી રાજપુર જતા માર્ગ આવેલા વોળા વિસ્તારમાં પાણીની ગુણવત્તા ચકાસવા માટે જે સીસી વપરાય છે તે એક્સપાયર થયેલી સીસીને જાહેરમાં ફેંકતા નજરે પડ્યા હતા. આસપાસના લોકોની ફરિયાદને પગલે અમે ત્યાં પહોંચ્યા ત્યારે સેંકડો બોટલો મળી આવી હતી અને અહીં પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ કર્મચારીઓ બોટલો ફેંકવા પણ આવ્યા હતા. અમે તપાસ કરી આ બોટલની તો આ બોટલો વર્ષ 2017માં એક્સપાયર થઈ ચૂકી હતી અને તેમ છતાં આ બોટલો એક્સપાયર થયાને 3 વર્ષ બાદ આ રીતે ખુલ્લામાં ફેંકવામાં આવી રહી છે. આ ઉપરાંત આ બોટલો પર લાલ અક્ષરમાં ચેતવણીઓ પર લખેલી છે અને આ ચેતવણી 80 કે 83 કરીને આ રીતે આ બોટલો જાહેરમાં ફેંકવામાં આવી રહી છે અને જે બોટલ ફેંકવામાં આવી છે તે એક જૈવિક કચરો છે અને જૈવિક કચરાના નિકાલ માટે સરકાર દ્વારા ખાસ ગાઈડલાઈન પણ નક્કી કરવામાં આવેલી હોવા છતાં આ ગાઈડલાઈનની અવગણના અહીં થતી જોવા મળી હતી, જે ખતરનાક બાબત છે. કારણ કે આ સીસીમાં જે બેક્ટેરિયા છે તે હાર્મફુલ પણ સાબિત થઈ શકે છે અને આસપાસમાં આવેલ રહેણાંક વિસ્તારમાં ખતરનાક રોગચાળો પણ ફેલાવી શકે છે. ત્યારે આ ગંભીર બાબતને લઈ અમારી ટીમે ડીસામાં આવેલી પાણીની પરીક્ષણ કરવાની પ્રયોગશાળા પર પહોંચ્યા હતા કે જ્યાંથી આ સીસીઓનો નિકાલ કરવા માટે કર્મચારીઓને મોકલવામાં આવ્યા હતા. તે પ્રયોગશાળામાં હાજર રહેલા કર્મચારીઓ પર આ બાબતે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. જાહેરમાં જ રીતે બાયો વેસ્ટ ફેંકવો એ ગુજરાત પ્રદૂષણ નિવારણના નિયમ મુજબ ગંભીર ગુનો બને છે. ત્યારે હવે આ બાબતે સ્થાનિક નગરપાલિકા અથવા તો પોલ્યુશન બોર્ડ દ્વારા શું કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી આ ગંભીર બેદરકારી સામે આંખ આડા કાન કરીને સેંકડો લોકોના આરોગ્ય સામે ઊભા થયેલા જોખમની દરકિનાર કરવામાં આવે છે તે જોવું રહ્યું.
ડીસા નગરપાલિકાની ગંભીર બેદરકારી એક પછી એક સામે આવી રહી છે, ત્યારે ડીસા શહેરના ભોપાનગર વિસ્તારના લોકો પણ આ વિસ્તારમાં પાલિકાની બેદરકારીના લીધે સર્જાયેલી ગંદકીને લઈ પરેશાન થઈ ઉઠ્યા છે। આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગંદા પાણીની સમસ્યા સર્જાયેલી છે। આ બાબતે સ્થાનિક લોકો દ્વારા ડીસા નગરપાલિકા સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી હોવા છતાં પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી। આ વિસ્તારમાં ગટરો ચોકઅપ થઈ જતાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી રહ્યા છે, પરંતુ તેમ છતાં આ વિસ્તારની સમસ્યાનો કોઈ જ નિરાકરણ આવતું નથી। ઉસેની ચોક વડ નંબર 11 માં વારંવાર આપણે જાણ કરેલી છે, પણ આનો કોઈ નિકાલ આવતો નહીં। ગટરના પાણી બધાના ઘરમાં ઘૂસી જાય અને નાના નાના બાળકો રહે તેના હિસાબથી રોગ ફાટવાનો અંદર જશે, પણ કોઈ નિકાલ આવતો નહીં। ઘણી ઘણી દીપકભાઈને બધાને જાણ કરેલી છે, પણ કોઈ અહીંયા દેખવા આવતું નહીં। જ્યારે વોટ લેવા આવે ત્યારે મોટી મોટી વાતો કરે કે રોડ બનાવશું ને આ બનાવશું, પણ કશું બનાવતા નથી। કોઈ સાંભળવા માટે કોઈ તૈયાર જ નથી, અને આ લોકો બધા અહીંયા રહેવાવાળા બધા પરેશાન થઈ ગયા છે। આજે મેં મારા રિક્ષા ચલાવું એટલા માટે હું બધાને, બધા મને રોજ કહે છે, એના માટે મેં આજ બિકીનાજવાળાને બોલી। અને આ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રૈયા ગામમાં સગીર વયની યુવતી સાથે મારઝૂડ કરી તેની સાથે છેડતી કર્યા હોવાના અહેવાલ મીડિયામાં પ્રસારિત થયા હતા। જો કે આ ઘટનામાં પીડિત પરિવારે ખોટા આરોપી કર્યા હોવાનું ગામના લોકોએ જણાવ્યું છે। એમનું કહેવું છે, વારંવાર એટ્રોસિટીની ધમકી અમરતભાઈ પરમારના પરિવાર ફરિયાદ દાખલ કરવાની ગામના લોકોને ધમકી આપી છે અને ખોટી રીતે હેરાન કરી ગામના લોકોને હેરાન પરેશાન કરે છે। ગામમાં સગીર સાથે મારઝૂડ કે દુષ્કર્મના પ્રયાસની કોઈ જ ઘટના બની નથી। જો કે આ મામલે પોલીસ મથકમાં ફરિયાદી અમરતભાઈ પરમારે 10 વધુ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી, જે મામલે બીકે ન્યૂઝ ચેનલમાં ફરિયાદીએ કરેલા આક્ષેપના જવાબ આપતા ગામના સ્થાનિક રામાભાઈ ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચૌધરી સમાજ પર વારંવાર એટ્રોસિટીની અને છેડતી ફરિયાદ કરવાની ધમકી આપી ગામના લોકોને ખોટી રીતે હેરાન કરી અમારા સમાજ પર ખોટા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। અમારા ગામમાં હરિજન સમાજના લોકોએ ચૌધરી સમાજ ઉપર અથવા અન્ય જ્ઞાતિ સમાજ ઉપર આવા રીતે ખોટા એગ્રોસિટીના ખોટા જે કલમના દુરુપયોગ કરી રહ્યા છે, તે અમને એ લોકો એગ્રોસિટીની કલમને લઈને અમને ધમકાવે છે, અમને અમારે હેરાન કરે છે, અમારી વિરુદ્ધ આવી ખોટી અફવા ફેલાવે છે કે તમારી આગળ અમે આ કાર્ય કરશું અને એગ્રોસિટી કરશું અને તમે અમને પૈસા આપો તો અમે પાછી અરજી ખેંચી લઈશું। આવી રીતે અમને વારંવાર ઘણી વખત અમને એગ્રોસિટીના કલમ ગુનો દાખલ કરીને તમને આવી રીતે અમે ફસાવી દઈશું, અમે ખોટા રીતે આવા છેડતીના ગુના દાખલ કરશું અમને તમારી આગળ, અને આવી રીતે કહીને રોડ ઉપર રસ્તા ઉપર જતા હોય તો દાદાગીરી કરે છે, હેરાન ચાલતા લોકો જે બધા લોકો જતા હોય છે અમને પરેશાન કરે છે, રસ્તામાં ઊભા હોય હોર્ન મારીએ, ગાડી જતી હોય સાઈડના આપીએ તો હોર્ન મારીને ગાળો બોલે છે અમારી ઉપર, અને અમારી ઉપર અમને ડાયરેક્ટ સીધી રીતે આ રીતે એગ્રોસિટીની કલમને અમને બિવરાવે છે લોકો આ રીતે કે તમારી ઉપર અમે આ તમારી ઉપર કલમ લગાવીશું, અમે ગુનો એગ્રોસિટીની કલમ સાચી છે, પણ આ કલમનો આ લોકો દુરુપયોગ કરી રહ્યા છે કે અમે તમારી વિરુદ્ધ આવી રીતે ગુનો દાખલ કરીશું। વારંવાર ઘણી વખત એ લોકોએ પરમાર અમરતભાઈ મોતીભાઈ પરમાર એમના તમામ સહકુટુંબ અને અથવા અન્ય જ્ઞાતિના લોકો જે બીજા તત્વો જે છે એમની જોડે છે સંકળાયેલા છે, એ લોકો આવી રીતે અમને વારંવાર ઘણા 3-4 વખત આવી રીતે એગ્રોસિટીની ફરિયાદ કરી અને અમારી ઉપર આવી રીતના આક્ષેપો લગાવે છે, અને આવી રીતે આ તદ્દન છે, આ જે છેલ્લી વખતની ફરિયાદ જે એગ્રોસિટીને લગાવી છે તદ્દન ખોટી છે, કોઈ પણ છેડછાડની કે કોઈ એવું કરેલ નથી, તમામ આખું ગામ સમગ્ર ગામ અમારી સાક્ષીમાં હતું, આ તમામ લોકો આ રીતે આવી ગેરરીતિ કરીને અમને વારંવાર અને ઘર ઉપર હુમલો થયેલો છે, તો તમામ આખું સમગ્ર ગામ અમારી સાક્ષીમાં છે। ડીસાના જીઆઈડીસી પાસેથી પસાર થતા ઢુવા રોડ પર આવેલ ઇન્ડિયન ગેસના ગોડાઉનમાં તસ્કરોએ 114 ગેસના બોટલની ચોરી કરતા ચકચાર મચી ગઈ છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસની મહામારી વચ્ચે તસ્કરો બેફામ બન્યા છે અને એક બંધ મકાનની તસ્કરો દ્વારા નિશાન બનાવી રહ્યા છે, ત્યારે આજે તસ્કરો ઇન્ડિયન ગેસ એજન્સીના ગોડાઉનને નિશાન બનાવ્યાના હોવાની ઘટના સામે આવી છે। ડીસા જીઆઈડીસી વિસ્તારના પાસેથી પસાર થતા ઢુવા રોડ પર આવેલ ઇન્ડિયન ગેસના ગોડાઉનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને 114 ગેસની બોટલોની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે। આ ઘટનાને પગલે એજન્સી સંચાલકના જયાબેન પરમાર દ્વારા ગોડાઉન પર પહોંચી ડીસા તાલુકા પોલીસને જાણ કરતા ડીસા તાલુકા પોલીસે સ્ટેશનના PSI ચાવડા સહિત પોલીસ સ્ટાફે ચોરીની ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ગોડાઉનમાંથી રાતના સુમારે અજાણ્યા તસ્કરો 114 જેટલા બાટલા ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું માલુમ પડ્યું હતું।
103 ગેસ ભરેલા બાટલા તેમજ 11 ખાલી સિલિન્ડરની ચોરી કરી કુલ 114 ગેસના બાટલાની અંદાજે કિંમત 1,65,300ના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જાણવા મળતા ઇન્ડિયન ગેસ એજન્સીના સંચાલક જયાબેન પરમાર દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઘટનાને પગલે ત્રીજા પોલીસ અજાણ્યા તસ્કરોને પકડવાના ચક્રો ગતિમાન કરી દીધા છે. આ ઉપરાંત ઘટના સ્થળ પર FSLની ટીમ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. હવે 3/10/2020ના દિવસે 9 વાગે મેં ગોડાઉન ખોલી બરાબર. ત્યાં જે અમારો મોબાઈલ થયો હતો તેને જોયું તો તાળું તૂટેલું હતું. સાઈડમાં એક બાટલો પડ્યો હતો બરાબર. સાઈડમાં બાટલો પડ્યો હતો, સાઈડમાં કોસ્ટ પડી હતી. ત્યારે જયાબેન ભાઈ ફોન કર્યો બરાબર, ધવલભાઈ ફોન કરીને જયાબેન આવીને ગેરંટી કરી તો અમારા 114 જેવા બાટલા ઓછા હતા. એના પછી અમે પોલીસ સ્ટેશન અમે શુક્રવારના રોજ રાબેતા મુજબ સ્ટોક ગણતરી કરીને બધું ક્લિયર કરીને અમે બંધ કરી નીકળ્યા. સવારે માણસ આવ્યો સવારે ગોડાઉન ખોલવા માટે, ત્યારે એને જોયું તો તાળા તૂટેલા હતા ગોડાઉનના અને સામે ટોમી પડેલી હતી. એને તરત મને જાણ કરી અમે તરત જ ગોડાઉન પર પહોંચી ગયા. આઈને તરત જોયું તો ગોડાઉન ખુલ્લું હતું, તાળા તૂટેલા હતા અને ટોમી બાજુમાં પડેલું હતું. તરત અંદર જઈને ગણતરી કરી તો 114 બાટલા અમારા ઓછા હતા, ચોરાઈ ગયેલા છે. તરત જ અમે પછી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરીને FIR છોડાયેલ છે. અનુસૂચિત જાતિઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે અનુસૂચિત જાતિ પેટા યોજના અમલમાં છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિની વધુ વસ્તી ધરાવતા ગામમાં ખૂટતી માળખાકીય સુવિધા ઉપલબ્ધ થઈ શકે તે માટે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય નવી દિલ્હી દ્વારા પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ વીજળી, પાણી, સીસી રૂટ, ગટર રસ્તા જેવા માળખાકીય સુવિધાના કામો માટે કેન્દ્ર સરકાર દ્વારા ગામ દીઠ રૂપિયા 20 લાખ આપવામાં આવે છે. પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લાના 3 ગામો કેન્દ્ર સરકાર દ્વારા પસંદ કરવામાં આવ્યા છે, જેમાં વડગામ તાલુકાનું બાદરપુરા, થરાદ તાલુકાનું ચુડમેર અને વાવ તાલુકાના જોરડિયારી ગામનો સમાવેશ થાય છે. સરકારે તાજેતરમાં આ 3 ગામોમાં માળખાકીય સુવિધાના કામો માટે ગામ દીઠ 20 લાખ પ્રમાણે કુલ રૂપિયા 60 લાખની ગ્રાન્ટ બનાસકાંઠા જિલ્લાને ફાળવી છે. તાજેતરમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે વડગામના બાદરપુરા ખાતે 20 લાખના વિકાસ કામોનું બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી અજય દયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું. અને ધાનેરા તાલુકાના સબાવડી ગામમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચારની ફરિયાદ. સબાવડી ગામના આદિવાસી પરિવારો પણ સરકારની સુવિધા યોજનાથી વંચિત. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. દીતિ હોન્ડા, તહેવારોનો રંગ, દીતિ હોન્ડાને સંગ. એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડિયો સ્કૂટર તથા લીવો, સાઇન, SP125, CD110, એક્સ બ્લેડ, CBR250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ. સ્કૂટર તથા બાઇકના સ્પેર પાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતિ હોન્ડા, સુર મંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. હેમ ચંદ્રાચાર્ય, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. MSc CA and IT MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ. વેલ ઇક્વિપ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્વોલિફાઈડ ફેકલ્ટીઝ, વેલ રિસોર્સ્ડ લાઇબ્રેરી, અપડેટેડ કમ્પ્યુટર લેબ, ફુલ્લી વાઈફાઈ કેમ્પસ, ફોરેન યુનિવર્સિટી સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science, M. Chandracharya, Uttar Gujarat University, Patan. Hmm.
વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાની નડિયાદ તાલુકા પંચાયતની કામગીરીથી ગરીબ પ્રજા ભારે નારાજ છે. ગતરોજ બીકે ન્યૂઝ ચેનલ પર આપે ધાનેરા તાલુકાના ધરણોધર ગામના ગરીબ પરિવારોની સાચી વાસ્તવિકતા જોઈ હતી કે આ ગામના લોકો આજે પણ સરકારની સુવિધાઓથી વંચિત છે. તો આજે ધાનેરાના સંવાદદાતાએ વધુ એક ગામની મુલાકાત લેતા આ ગામમાં પણ ગરીબ પરિવારો સરકારી આવાસની માંગ કરી રહ્યા છે. ગુજરાત સરકાર હોય કે કોંગ્રેસ સરકાર, જે સમયે ચૂંટણી આવે છે એ સમયે મોટા અવાજે મત મેળવવા માટે અમે તમને ઘર આપશું, મફત પ્લોટ આપશું આ બધા વચનો જાહેરમાં આપતા હોય છે. જો કે ચૂંટણી પૂરી થઈ જાય કે આવા વચનો વાયદાઓ પોકળ સાબિત થતા હોય છે, જ્યારે ગામડામાં રહેતા ગરીબ પરિવાર તો આજે પણ મજૂરી કરી પોતાનું જીવન જીવતા હોય છે. ગરીબ પ્રજા તેમજ પછાત સમાજના લોકો આજે પણ સરકારની સુવિધાઓથી વંચિત છે. ધાનેરા તાલુકાના સબાવાડી ગામમાં પણ પ્રધાનમંત્રી આવાસને લઈ રજૂઆત થઈ રહી છે અને આ ગામમાં પણ આજ દિન સુધી કેટલાક પરિવારોને સરકારી આવાસ મળ્યા નથી. વર્ષ 2015નું પૂર હોય કે 2017ના વર્ષનું પૂર, બંને વખત કરોડો રૂપિયાની ગ્રાન્ટ વપરાઈ, જો કે સાચા લોકો આજે પણ રાહ જોઈ બેઠા છે. 15માં પૂર આવ્યું તો તરી પણ મને કોઈ લાભ સાહેબ મળ્યો નહોતો. અમારે કોઈ હમણાં 20માં આવ્યો પૂર, પણ તરી પણ કોઈ લાભ મને મળ્યો નથી. આદિવાસી મેં ભીડ છે, કોઈ પણ વ્યવસ્થા મને સરકારે કોઈ આલી નથી. અમારું મકાન પણ પડી ગયું, પણ કોઈ સબાવડી ગામમાં કોઈ લાભ આપ્યો જ નથી. કોઈ પંચાયતમાં આવીને કોઈ ધાર સાહેબે કર્યો નથી, અમને લાભ મળ્યો નથી. ધંધરા પંચાયતમાં અમારા દાય કોઈ સરપંચ સાહેબ દાય છે, પણ અમને કોઈ દાન કરવામાં આવ્યું તો નથી. પાલનપુર સુધી અમે દાન કરી, પણ કોઈ અમને સંભળાવી જ નથી શકતો કે તમને લાભ આદિવાસીઓ મળે છે. એ મળતો જ નથી, કંઈ અમે સાહેબની પૂછા કંઈ એ તો મળતો જ નથી. કે તમને તમારો બધો લાભ હમણાં બંધ છે, તમારે ચાલુ થશે ત્યારે અમે ચાલુ કરી આવી શકીએ. નવા હમણાં સરપંચ એક ચોટ્યા હતા, એ કરશનભાઈ રઘનાથભાઈ, એમને પણ પૂછે છે, પણ એમને એ કોઈ ભાઈ અમને માહિતી આપતા જ નથી કે તમારે મકામ કોઈ આવતું નથી. તમારે તો નામે મકામ બોલે, અમારા મકામ અમને મળ્યું નથી. સવાબડી ગામમાં કોઈ દાડો અમારે આદુવાસીને મળ્યું નથી. એટલે અમારે 15 હોળદાણાની તો વ્યવસ્થા, બાળક છે એને કોઈ કરવી કે મકામ કરવું. પ્રધાનમંત્રી માટે કોઈ સર્વે માટે આવ્યું હોય એવું તમારે? કોઈ પણ સાહેબ નથી આવ્યું, અમારે કોઈ બી નહીં આવ્યું સર્વે માટે, કોઈ નથી આવ્યું. અચ્છા, આ બે ઓરડામાં કેટલા લોકો રહો તમે? અમે 14 જણા છે અમે અમારા. ધાનેરા તાલુકાના સબાવડી ગામમાં પણ આદિવાસી સમાજના લોકો સાથે અન્યાય થઈ રહ્યો હોય તેમ આવા પરિવારોને આજે આવાસ મળ્યા નથી. ચોમાસા ઋતુ દરમિયાન પરિવારના સભ્યોને રાત પસાર કરવી મુશ્કેલ બની જાય છે. ખેતી માટે જમીન તો છે, પણ પરિવારના સભ્યો વધારે હોવાથી જમીનની વેચણી કરવામાં આવે તો નજીવો ટુકડો જમીનનો ભાગે આવે છે, જેથી ખેતરમાં અલગ અલગ છાપરા કરી પરિવાર આજે પણ જીવી રહ્યા છે. સાહેબ, મને ઓરડા પડી જાય છે, અમે 2 વીઘા જેવી જમીન છે, કમાઈને પેટ ભરે છે, અને કોઈ મને સહાયરા આપી નથી. હવે અને વાતમાં સહાયરા મને આપો તો ઓરડા થઈ જ જાય, તો મને છોકરા બચી જાય. એવી રીતનું સાહેબ તમે થોડું મોરા મોરા રાખો. કેટલો પરિવાર રહે તમારા અહીંયા? અમને 5 છોકરા પરિવાર છે સાહેબ, એમાં એક ઓથામાં રહે છે. બરાબર. એ ઓરડો કોને બનાવ્યો તમારે? આ ઓરડો મને ઘેર છોકરી બનાવ્યો છે સાહેબ. બરાબર. તો કોઈ આવાસ માટે પૂછવા આવ્યું હોય, કોઈ સરકારી સહાય મળી હોય? કોઈ નથી આવ્યું. ધાનેરા
ધાનેરા તાલુકાના ગામડામાંથી આવાસ બાબતે થતી રજૂઆત ધાનેરા તાલુકા પંચાયતની કામગીરીને લઈ અનેક સવાલો ઉભા કરી રહી છે. હવે તો આવું લાગી રહ્યું છે કે જો તમારી પાસે લાંચના પૈસા હોય તો જ સરકારની યોજનાનો લાભ મળી શકે. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ધાનેરા તાલુકામાં થયેલ પ્રધાનમંત્રી આવાસના સર્વેને ફરી કરાવી સાચા ગરીબ પરિવારને છત આપે તેવી માંગ ઉઠી છે. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા તાલુકા પંચાયતના લાંચિયા બાબુને પોળ ખોલવાના સમય આવી ગયો છે. ધાનેરા તાલુકા પંચાયતના સદસ્યો તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો સહિત આગેવાનો આગળ આવી ગરીબ પ્રજા માટે કામ કરે તે પ્રજાલક્ષી કામ ગણી શકાય. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. હજારો લોકોના જીવને જોખમમાં નાખનાર ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા પર આમ આદમી પાર્ટીએ કર્યા આકરા પ્રહાર. ધારાસભ્યની હરકતે સરકારની છબી પણ ખરડી. ડીસામાં પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડની ગંભીર લાપરવાહી. રહેણાંક વિસ્તારમાં એક્સપાયર થયેલી પાણીના પૃથ્થકરણ માટે વાપરવામાં આવતી કેમિકલ ભરેલી સેંકડો શીશીઓ ફેંકી નિયમોની ઉડાવી ધજિયા. પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજનામાં પસંદ પામેલા વડગામ તાલુકાના બાદરપુરા ખાતે જિલ્લા વિકાસ અધિકારીએ કર્યું ખાતમુહૂર્ત. અને ધાનેરા તાલુકાના સબાવડી ગામમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચારની ફરિયાદ. સબાવડી ગામના આદિવાસી પરિવારો પણ સરકારની સુવિધા યોજનાથી વંચિત. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે ફરી મળીશું. નમસ્કાર.